મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ઇન્ટરવેન્શનલ એટલે કોઈ પણ પ્રક્રિયાને, કોઈ પણ પ્રોસેસને ઇન્ટરવીન કરવી અને બ્લોક કરવી. જેમ કે દુખાવો થતો હોય તો દુખાવો લઈ જતી નર્વસને બ્લોક કરવી, દુખાવાનું જે ઉત્પત્તિ સ્થાન હોય છે, દુખાવો જ્યાંથી શરૂ થતું હોય છે એ ભાગને બ્લોક કરીને દુખાવાને મૂળથી દૂર કરવામાં આવે છે એને પેઇન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ડોક્ટર, સામાન્ય રીતે કેવા કેવા દુખાવાને પેઇન મેનેજમેન્ટના માધ્યમથી દૂર કરી શકાતા હોય છે? પેઇન મેનેજમેન્ટના માધ્યમથી શરીરમાં થતા લગભગ દરેક પ્રકારના દુખાવો દૂર કરવામાં આવે છે. મહત્વના દુખાવામાં જોઈએ તો કમરનો દુખાવો, મણકાના ઘસારાથી થતો દુખાવો, સાયાટિકા એટલે કે ગાદી ખસી જવાથી જે નસ ઉપર દબાણ આવતું હોય છે એનાથી થતો દુખાવો, ડાયાબિટીસથી થતા પગના દુખાવા, આ ઉપરાંત કેન્સરના દુખાવા અને જે મોઢાની નસો ઉપર દુખાવો થતો હોય છે જેને ટ્રાયજમિનલ ન્યુરાલજિયા કહેવામાં આવે છે, એવા દુખાવા પણ પેઇન મેનેજમેન્ટ વાળા વગર ઓપરેશન દૂર થઈ શકે છે. ડોક્ટર, આપણી સાથે એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હા જી, મારે પેટનું, જે ત્યારે સવારમાં દોડવા જાઉં છું જી, તો પેટમાં દુખે છે અને દોડી નથી શકતો, તો તેનું શું કારણ હોઈ શકે? આપનું નામ શું છે? આપનું નામ શું છે? આપને જે સવારે દોડવા જવામાં દુખાવો થાય છે એ ઘણી વખત આપના સ્નાયુઓ નબળા હોય એના લીધે પણ દુખાવો થતો હોય, ઘણી વખત આપણા કમરના મણકાની અંદર જો ઘસારો પડ્યો હોય ઉંમરના લીધે તો એના પણ, એના લીધે પણ આપને આ દુખાવો થતો હોય, તો આના માટે આપણે એક્સરે, MRI વગેરે ટેસ્ટ દ્વારા આપના દુખાવાના કારણો જાણી અને એને દૂર કરી શકાય છે. આ જે પદ્ધતિ છે પેઇન મેનેજમેન્ટની, એ કેવી રીતે કાર્ય કરતી હોય છે? કારણ કે આનાથી ઘણા લોકો પ્રચલિત નથી હોતા કે આ વસ્તુ શું છે. પેઇન મેનેજમેન્ટની પદ્ધતિ એ ગુજરાત માટે બહુ નવી છે, આ દુનિયાની અંદર છેલ્લા 50 વર્ષથી પ્રચલિત છે. આ પદ્ધતિનું કાર્ય સમજવા માટે આ પદ્ધતિને આપણે બે ભાગમાં વહેંચી લઈએ. એક ભાગ છે તપાસ અને બીજો ભાગ છે સારવાર. તપાસની અંદર દર્દીની તપાસ કરવામાં આવે છે અને જરૂર જણાય તો એક્સરે, MRI વગેરે ટેસ્ટની મદદથી રોગના એટલે દર્દના મૂળ સુધી જવામાં આવે છે. એકવાર દર્દનું મૂળ નક્કી થઈ જાય ત્યારબાદ સારવારનો તબક્કો ચાલુ થાય છે. સારવારની અંદર દર્દીને લાઈવ એક્સરે મશીનમાં જોઈ ને જે તે જગ્યાએ દુખાવો થતો હોય, જ્યાંથી દર્દ પેદા થતું હોય એ જગ્યાએ સોય મૂકવામાં આવે છે અને એ સોય મૂક્યા પછી એની અંદર રેડિયો ફ્રિકવન્સીના વેવ્સ પસાર કરવામાં આવે છે. જરૂર પડે તો એની અંદર નવ બ્લોક, નવ એબ્લેશન, નવ સ્ટિમ્યુલેશન જેવી અનેક થેરાપીથી સારવાર કરવામાં આવે છે અને ઓપરેશન વગર દુખાવો દૂર કરવામાં આવે છે. ડોક્ટર, આપણી સાથે રાજકોટથી એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી ચેતનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. એ મારા માતુશ્રીને સાયટિકા થઈ ગયા છે, તો એમની માટે સાહેબની થોડી સલાહ લેવી હતી. સાયાટિકાની તકલીફની અંદર બે રીતે સારવાર થઈ શકે છે. એક તો જે છે કે ટ્રાન્સફોર્મિનલ બ્લોક એટલે જે નસ ઉપર દબાણ આવતું હોય એ નસને ઇન્જેક્શન વડે છૂટી પાડવામાં આવે છે અને બીજી પદ્ધતિ છે પરક્યુટેનિયસ ડિસ્ક ડીકોમ્પ્રેશન, એટલે કે જે ઇન્જેક્શનની સોય વડે ગાદીના વધેલા ભાગને દૂર કરવામાં આવે છે અને પાછળ કોઈ ઇન્સિઝન કે જે ચેકો કહેવામાં આવે છે એવું મૂકવામાં આવતું નથી અને ગાદીનો વધેલો ભાગ દૂર થઈ જાય છે એટલે ગાદીના નસ ઉપરનું દબાણ દૂર થઈ જાય છે અને સાયાટિકાનો દુખાવો બંધ થઈ જાય છે. ડોક્ટર, જામનગરથી વધુ એક કોલર આપની સાથે જોડાયા છે. જી મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવો. હવે હું જયારે પગથિયા ચડું છું જી, હેલો, હા, આપનો પ્રશ્ન જણાવો. પગથિયા ચડું છું ત્યારે મને એકદમ ગોઠણની અંદર દુખાવો ચડે છે, 3 માળ સુધી ચડી જાઉં એટલે દુખાવો ચાલુ થાય છે, તો એના માટે મને બીપી ની તકલીફ તો છે પણ નીચે જયારે ઉતરું છું ત્યારે તકલીફ નથી થતી, ઉપર ચડવા માટે તકલીફ થાય છે અને મારો વજન જે 84 કિલો વજન છે. આપનું એક, મારો એક આપને સજેશન છે કે આપનું જો વજન ઘટશે તો પણ આપને ઘણો ફાયદો થશે. બીજું, જે પગના સ્નાયુઓ મજબૂત કરવા માટેની જે હળવી કસરતો હોય છે, જેમ કે બેઠા બેઠા પગ સીધો કરવો, પગને સ્ટ્રેચિંગ કરવું, પગને ઓશિકાની ઉપર મૂકી અને ઓશિકાને પગ વડે દબાવવું, એવી જો સામાન્ય કસરતો કરવામાં આવે તો પણ આપને વધારે ફાયદો થાય અને આ કસરતોથી જો ફાયદો ના થઈ શકે તો આપ એક્સરે કરાવી અને જે તે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ શકાય છે. જેતપુરથી વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. ડોક્ટર, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જે આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે કે મને 25 વર્ષથી કમરમાં દુખે છે. જી, હાજી, આપનો પ્રશ્ન જણાવો. 25 વર્ષથી મને 25 વર્ષથી કમરમાં દુખે છે અને કમરનો દુખાવો એવો થાય છે કે જયારે હું કોઈ પણ ખેતીનું હાર્ડ કામ કરી શકું છું અને સુતા બેસતા ઉઠતા એમ દુખાવો નથી થતો, ઊંઘ પૂરતો દુખાવો ન હોય બાકી સતત દુખાવો ચાલુ રહે છે, તો એના માટે મારે શું કરવું પડે? કોઈ નસ કપાવવી પડે? જે સાહેબ પેન કિલર ની વાત કરે છે મેનેજમેન્ટ, આ પ્રથા જ મેં નવી નવી જાહેર જોઉં છું, અત્યારે ગુજરાતમાં તો હોય એવું ક્યાંય લાગતું નથી. આના માટે શું થઈ શકે? નહીં, આ પ્રથા ગુજરાતની અંદર, અત્યારે ગુજરાતની અંદર આ પદ્ધતિ અવેલેબલ છે પેઇન મેનેજમેન્ટની. આના માટે આટલો 25 વર્ષ જૂના દુખાવાની અંદર તો સૌ પ્રથમ રોગનું મૂળ નક્કી જ કરવું પડે કે દુખાવો ક્યાંથી પેદા થયો છે અને એ પછી એ પ્રમાણે સારવાર થઈ શકે, એટલે કે MRI ટેસ્ટ કરાવવું પડે
અને જો મણકાનો ઘસારો હોય તો એ પ્રમાણે અથવા નસ ઉપર દબાણ આવતું હોય તો એ પ્રમાણે સારવાર થઈ શકે. બેક પેઇન એક એવી વસ્તુ છે કે આજકાલ નાની ઉંમરથી જ લોકોની અંદર શરૂઆત થઈ રહી છે, કદાચ હાર્ડવર્કના લીધે અથવા બેઠાડું જીવન થઈ ગયું છે તેના લીધે, તો આ સમસ્યામાં શું મદદરૂપ થઈ શકે પેઇન મેનેજમેન્ટ? જરૂરથી. બેક પેઇનની સમસ્યાની અંદર ઘણા બધા કારણો હોય છે અને દરેક કારણની અંદર પેઇન મેનેજમેન્ટ મદદરૂપ થઈ શકે છે. રાજકોટથી એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. મને છે ને ચિકનગુનિયા થયો છે 2 વર્ષ પહેલા. જી. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હા, હા, સવાલ જણાવો આપનો. અને હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, અને છે ને પગમાં બહુ દુખે છે. હા. અને બેસું ત્યારે પણ દુખે છે, ઉઠ બેસવ જ થતી મારાથી. ચિકનગુનિયાનો જે દુખાવો હોય છે એ નાના સાંધા અને મોટા સાંધા બંનેની ઉપર અસર કરે છે અને આની અંદર જનરલી દવાઓ અને હળવી કસરતો દ્વારા ફાયદો થઈ શકે છે. જો આપ સવારે ઉઠી અને 15-20 મિનિટ કસરત કરો અને જરૂર લાગે તો આપને એક નિષ્ણાત ડોક્ટરનો, કોઈ પેઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની મદદ લેવામાં આવે તો ચિકનગુનિયાનો દુખાવો આપને દૂર થઈ શકે છે. પરંતુ સૌથી અગત્યની વસ્તુ છે કે આપણે રોજ સવારે ઉઠી અને 20 મિનિટથી 1/2 કલાક માટે બધા જ સાંધાને જેમ કસરત મળે એવી રીતે કસરત કરવી જોઈએ. ડોક્ટર, શું પેઇન મેનેજમેન્ટમાં કોઈ પણ પ્રકારની સર્જરીનો સ્કોપ નથી હોતો? પેઇન મેનેજમેન્ટની જે પ્રોસિજર છે, જે પદ્ધતિ છે, એની અંદર સૌથી મહત્વનું પાસું એ જ છે કે ઓપરેશન વગર આ દુખાવાની સારવાર થઈ શકે છે. જેમ કે ગરદનના દુખાવા હોય કે કમરના દુખાવા હોય, તો દુખાવાને મૂળથી જો દૂર કરવો હોય તો અત્યાર સુધી જે ઓપરેશન થતા હતા એના બદલે ઓપરેશન વગર સારવાર થઈ શકે છે. હું તમને એક ઉદાહરણ આપી દઉં કે અત્યાર સુધી જે પેટના ઓપરેશનને ઓપન કરીને કરવામાં આવતા હતા એના બદલે જે લેપ્રોસ્કોપીની પદ્ધતિ આવી ગઈ તો દૂરબીનથી બધા ઓપરેશન થવા લાગ્યા છે. એ જ પ્રમાણે કમરના, મણકાના, ગાદીના વગેરેના ઓપરેશનના બદલે હવે ઇન્જેક્શનની સોય વડે અથવા નાનકડા એક દૂરબીન વડે જે પદ્ધતિ થાય છે એને પેઇન મેનેજમેન્ટ કહેવાય છે. જામનગરથી કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, હા, આપનો પ્રશ્ન. મારા મમ્મીને છે ને પગ બહુ દુખ્યા કરે અને કમર દુખે અને એને હૃદયના પડખામાં બંને ખૂબ દુખ્યા કરે. એનું વજન 70 કિલો છે અને ઈ આમ ચાદરો ચડ ઉતરે ન કરી શકતા, તો ગોઠણમાં ખૂબ દુખાવો થાય. આમ વાત ઉપરથી એવું લાગે છે કે આપને જે મધરને છે એ જુદા જુદા સાંધાના ઉંમરના લીધે થતા ઘસારા હોય છે. જો આની અંદર આપ ડોક્ટરની સલાહ લો અથવા તો ઘરે કસરત કરો અને પછી ડોક્ટરની સલાહ લો તો આપને એક મદદરૂપ થઈ શકે છે. ડોક્ટર, રાજકોટથી વધુ એક કોલર જોડાયા છે આપની સાથે. જે આપનો પ્રશ્ન જણાવો. હેલો. હેલો, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો સવાલ જણાવો. રાજકોટથી ભૂપતભાઈ બોલું છું. જી. હેલો, મારો કેળનો દુખાવો બેન છે. મારા કેળનો દુખાવો મળકાનો. જી. હેલો. હા, હા, સવાલ જણાવો. અને 5-6 મહિના દુખે છે ને આખો આખો. એમને કમરની દુખાવાની સમસ્યા છે તો એમાં કેવી રીતે પેઇન મેનેજમેન્ટ મદદરૂપ થઈ શકે? અમે આગળ પણ બતાવ્યું કે આ ભૂપતભાઈને જે કમરની દુખાવાની સમસ્યા છે એની અંદર પેઇન મેનેજમેન્ટમાં જે રેડિયો ફ્રીક્વન્સી ટેકનિક છે અથવા તો 9 બ્લોકની ટેકનિક છે એનાથી ફાયદો થઈ શકે. પણ એક વખત પેશન્ટને જોયા પછી નક્કી કરવામાં આવે કે 9 બ્લોક કે ઇન્જેક્શન આપવાની જરૂર છે. ઘણી વખત એવું પણ હોય છે કે શરૂઆતના સ્ટેજની અંદર જેમ કે 2-3 મહિના 4 મહિના જૂનો દુખાવો હોય તો સામાન્ય રીતે કસરતો અને સામાન્ય દવાઓથી પણ ફાયદો થઈ જતો હોય છે. ડોક્ટર, બારૈયાથી વધુ એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન પણ જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હા જી. હા, આપનો સવાલ જણાવો. આ પછી જવાનું પહેલા. હેલો. હેલો, આપનો સવાલ જણાવો. હેલો. હું હર્ષદ દવે બોલું છું. રનિંગ 66. જી. 66 વર્ષની ઉંમર છે મારી. અને મારે 2006માં મણકાની નીચે 4-5-6 એનું ઓપરેશન કરાવ્યું. અમિત ચાલાએ ઓપરેશન કરેલું. હવે 5 વર્ષ થયા છે. હવે મારે સારી ચાલતી વખતે મારી કમર આગળ પાછળ થાય છે અને ઘૂંટણમાં પણ દુખાવો ચાલુ રહે છે. પછી મેં ઓપરેશન કર્યા પછી મેં કોઈ દવા કરી નથી. હર્ષદભાઈ, આપને જે કમરના ઓપરેશન થયા હશે એ વખતે ઘણી વખત એવું બને કે જે એકવાર ઓપરેશન થાય પછી જેનું જે હિલિંગ પ્રોસેસ છે કે એની ઉપર રૂઝ આવવાની પ્રોસેસ છે એ વખતે ઘણી વખત સાંધા ઉપર ઘસારો વધારે પડી જાય અથવા નસો ઉપર દબાણ આવે અમુક વર્ષો બાદ દુખાવો શરૂ થતો હોય છે, તો એક વખત આપ કોઈ પેઇન મેનેજમેન્ટના ડોક્ટરની સલાહ લઈ શકો તો એનાથી આપને ફાયદો થઈ શકે. ઘૂંટણની જે વાત કરી એની અંદર અમે એવું કહીએ છીએ કે શરૂઆતમાં જ આખી જિંદગી માટે એક કસરત કરવી જોઈએ, અમુક કસરતો કરવી જોઈએ, જેમ કે બેઠા બેઠા પગ ઊંચા કરવા, નીચા કરવા અને પગની નીચે ઓશિકું મૂકી અને પગને દબાણ આપવું, તો એનાથી આપને ફાયદો થઈ શકે છે.
ડોક્ટર કચ્છ થી એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હેલો હેલો, આપનો સવાલ જણાવો. હેલો હેલો, હા, આપનો સવાલ જણાવો. હેલો, હા, ટીવી નો વોલ્યુમ બંધ કરી દો અને આપનો પ્રશ્ન જણાવો. હેલો, હા, આપનો સવાલ જણાવો. લાગે છે ફોન લાઈનમાં કઈક ડિસ્ટર્બન્સ છે. મિત્રો, આપણે આગળ પણ વાત કરીશું કે પેઇન મેનેજમેન્ટ કેવી રીતે કાર્ય કરે છે અને કયા કયા દુખાવામાં પેઇન મેનેજમેન્ટ મદદરૂપ થઈ શકે, આ વિષય પર ચર્ચા કરીશું, પણ એક વિરામ બાદ. સરદર્દ હૈ, કોઈ ગોલી લાઉં? કોઈ ભી ગોલી ક્યું, સિર્ફ સુપર વન એક્સ્ટ્રા. સરદી સરદર્દ કી ખાસ ગોલી સુપર વન એક્સ્ટ્રા. पटेल चाय, रिश्तों में नई जान लाए. जब इतिहास के पन्ने वक्त की तेज हवाओं से खुलते हैं, हर शब्द जर्रे जर्रे की कहानी सुनाता है. हेरिटेज खीरसरा पैलेस, एक ऐसी ही कहानी आज उभर कर काठियावार की जमीन पर खड़ी है. यहां कभी राजा महाराजा रहा करते थे. इस महल से बहुत सी ऐतिहासिक कहानियां जुड़ी हुई हैं. मेहमान नवाजी का आपको न्योता देते हैं. तशरीफ लाइए और खो जाइए उन हसीन पलों. एक्सपीरियंस द हॉस्पिटैलिटी एंड ट्रेडिशंस ऑफ काठियावार कल्चर. हेरिटेज कीरसरा पैलेस, राजकोट. आ गया है एक ऐसा ऑयल जो ऑयली नहीं, नया फॉर्चून प्लस लो एब्जॉर्प्शन ऑयल. खाने में लगे 17% तक कम और खाना बनाए लाइट एंड हेल्दी. अब बस टूट पड़ो. अब पाइए 1 लीटर फॉर्चून प्लस पाउच के साथ एक रोटोमैक जेल पेन बिल्कुल मुफ्त. स्त्री शोभे से आभूषणों थी तो लग्न प्रसंगे सोना चांदी तथा डायमंड ना दागिना नी खरीदी माटे पहुँचो ईश्वर लाल हरजीवन दास ज्वेलर्स. आकर्षक घाट तथा व्याज भी घड़ामण माटे आजेज मुलाकात लो. ईश्वरलाल हरजीवन दास ज्वेलर्स प्राइवेट लिमिटेड, अमर कॉम्प्लेक्स, स्वस्तिक 4 रस्ता, सीजी रोड, अहमदाबाद. फोन नंबर 07926400485. વિરામ બાદ આપનું સ્વાગત છે હેલ્થ લાઇનમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ પેઇન મેનેજમેન્ટ વિશે. ડોક્ટર હિતેશ આપની સાથે છે. ડોક્ટર હિતેશ, એક કોલર જોડાયા છે આપની સાથે, તેમનો પ્રશ્ન જાણી લઈએ સૌથી પહેલા. જે આપનો સવાલ જણાવો. હેલો, હા, આપનો સવાલ જણાવો. મને છે કમરમાં તકલીફ છે એટલે. જી, કમરમાં શું થાય છે આપને? કમરમાં દુખે છે મને, એના માટે મને એમ કીધું માવો જામી ગયો. ડોક્ટર એક્સરે કરાવ્યો ને, બરાબર, એક્સરે કરાવ્યો ને એટલે માવો જામી ગયો એમ કીધું ડોક્ટરે. બરાબર, કમરની તકલીફમાં ઘણી વખત માવો જામી ગયું એટલે જે સંધિવા જેવા રોગ હોય છે એના લીધે બધા હાડકા એકબીજાની જોડે જોડાઈ જતા હોય છે, એને પણ એક માવો જામી ગયું જેવી પ્રોસેસ કહેવાય છે. તેની અંદર સંધિવાની દવાઓથી ફાયદો થઈ શકે છે. અને હંમેશા હું દરેક મારા દુખાવાના દર્દીઓને કહેતો આવે છું કે કસરત એ સૌથી અગત્યનો ભાગ છે. કસરત તો હંમેશા કરવી જોઈએ અને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટર, વધુ એક કોલર આપની સાથે જોડાયા છે, તેમનો પણ પ્રશ્ન જાણી લઈએ. જે આપનો સવાલ જણાવો. હેલો હેલો, આપનો પ્રશ્ન જણાવો. હેલો હેલો, હા, આપનો સવાલ જણાવો. મેડમ, મારો શોલ્ડર બહુ દુખે છે 2 વર્ષથી. જી, હેલો, હા, આપનો સવાલ જણાવો. મારો શોલ્ડર દુખે છે 2 વર્ષથી. જી, શોલ્ડર પેઇન ની અંદર, શોલ્ડર ને એટલે કે ખભાના દુખાવાની અંદર, આ 2 વર્ષ જૂના દુખાવાની અંદર ઘણી વખત એના સ્નાયુ એકબીજા સાથે જકડાઈ ગયેલા હોય છે. શોલ્ડર ની અંદર ઘસારો પડી ગયો છે અને ઘણી વખત જે ગરદન માંથી નર્વસ જતી હોય એની ઉપર દબાણ આવવાથી પણ આ દુખાવો થયેલો હોય છે. તો શોલ્ડર ના એક્સરે, શોલ્ડર ની સોનોગ્રાફી વગેરે તપાસ દ્વારા એક વખત એનું રોગનું મૂળ નક્કી થાય પછી એને નિરાકરણ થઈ શકે છે. આ ઉપરાંત શોલ્ડર મુવમેન્ટ ની જે કસરત છે કે શોલ્ડર ને ગોળ ગોળ ફેરવવો અને એવી જે કસરત છે એનાથી પણ આપણે ઘણો ફાયદો થઈ શકશે.
એ ઉપરાંત શોલ્ડરને જો ગરમ પાણીની બેગથી શેક કરવામાં આવે સવાર સાંજ અથવા તો ત્રણ દિવસમાં ત્રણ વખત તો પણ આપને ઘણો ફાયદો થશે. ડોક્ટર રાજકોટથી એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો સવાલ શું છે? હેલો 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 હેલો, શું સવાલ છે આપનો? ડોક્ટર, ઘણા લોકો સાયટિકાના પેઇનની પણ કમ્પ્લેન કરતા હોય છે, આ સાયટિકાનો પેઇન શું હોય છે? સાયટિકાના પેઇનને ગુજરાતના અમુક ભાગોની અંદર રાજણ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કચ્છના અને અમુક ભાગોની અંદર એને નસ્ત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સાયાટિકા એટલે કે કમરના મણકા વચ્ચેની એક ગાદી ખસી જવાથી જે નસ ઉપર દબાણ આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે સ્લીપ ડિસ્ક કહીએ, એના લીધે જે નસમાં અને પગમાં દુખાવો થતો હોય છે એને સાયાટિકા કહેવામાં આવે છે. આ તકલીફની અંદર વ્યક્તિને તકલીફ કમરમાં હોય છે કે ગાદી ખસી જવાથી નસ ઉપર દબાણ હોય છે, પરંતુ એનો દુખાવો પગમાં થતો હોય છે. જ્યારે ચાલવાથી કે લાંબો સમય ઉભા રહેવાથી પગમાં દુખાવો થાય છે. વ્યક્તિ ઘણી વખત 5 થી 10 મિનિટ થી વધારે ઉભો રહી શકતો નથી. ડોક્ટર, એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હેલો, મને ગરદન માં દુખાવો છે અને રાઈટ હાથ પર રોજ આમ ખાલી જેવું ભરાય છે. ગરદનના દુખાવાની અંદર જે ગરદનમાંથી નવસ નીકળતી હોય કે ચેતાતંત્રો, આપણે કરોડરજ્જુમાંથી જે એક નવસ નીકળતી હોય એની તકલીફ અથવા સ્પોન્ડોલિસિસની તકલીફના લીધે જો નવસ ઉપર દબાણ આવતું હોય તો કોઈ પણ એક હાથની અંદર ખાલી ચડી જતી હોય છે. એના માટે આપણે ખરેખર તો વજન ઉચકવાનું બંધ કરી દેવું જોઈએ, ગરદનને આગળ ઝૂકીને જે કામ કરતા હોય એવા બધા કામ બંધ કરી દેવા જોઈએ, અને MRI ટેસ્ટ કર્યા પછી આપણે જાણી શકીએ કે કયા ગરદનની કઈ નસ ઉપર દબાણ આવે છે. ચેકો મૂકી અને ગાદી દૂર કરવામાં આવતી હતી, એના બદલે પેઇન મેનેજમેન્ટમાં એક નાનકડું ઇન્જેક્શન જેને આપણે ડીકોમ્પ્રેસર કહીશું, એના વડે જે કોમ્પ્રેશન થયું હોય, નર્વસ ઉપર જે પ્રેશર આવેલું હોય છે એને દૂર કરી શકાય છે. આ પ્રોસેસ લગભગ 1.5 થી 1 કલાકની અંદર પૂરી થઈ જાય છે અને વિધાઉટ ઇન્સિઝન એટલે કોઈ ઓપરેશન કર્યા વગર ગાદીના વધેલા ભાગને દૂર કરી શકાય છે. ડોક્ટર, આપણી સાથે એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી હર્ષદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો, પેઇન મેનેજમેન્ટ. હા જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હેલો હેલો. હા, સવાલ જણાવો આપનો. આ પેઇન મેનેજમેન્ટ ની ક્યાં છે? પેઇન મેનેજમેન્ટ ની ઓફિસ ક્યાં છે? હેલો, પેઇન કેટલા દિવસમાં પેઇન થી મુક્ત થઈ જવાય છે, કયા પ્રકારનો દુખાવો છે, એમાં કેવી પ્રોસિજર કરવામાં આવી છે, અને એના આધારે ઘણી વખત 2 દિવસ પછી અને ઘણી વખત 4 થી 5 દિવસ પછી આ દુખાવાથી મુક્ત થઈ જવાતું હોય છે. ટ્રાયજેમિનલ ન્યુરાલજિયાનો દુખાવો જે હમણાં એક અભિનેતા સલમાન ખાનને હતો, એવા દુખાવામાં જો સારવાર કરવામાં આવે તો લગભગ જ્યારે સારવાર પૂરી થાય એના 1.5 કલાક પછી જ દુખાવાથી મુક્ત થઈ જવામાં આવે છે. ડોક્ટર, રાજકોટથી એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હેલો હેલો, આપનો પ્રશ્ન જણાવો. સંગીતાબેન બોલું છું. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો સવાલ જણાવો. મને ડાબા પગના પાણીમાં દુખાવો રહેશે. પાણીના દુખાવામાં? હા, ડાબા પગની પાણીમાં દુખાવો રહેશે અને એક્સરે કટાયો તો એ કહેશે ખીલી વધે છે એમ કીધું. સંગીતાબેન, આપનો પ્રશ્ન મને સમજાવી ગયો કે ડાબા પગની જે એડી અથવા પાની છે એના નીચેના ભાગમાં દુખાવો થતો હોય, જેમાં હાડકું વધવાથી સામાન્ય એક હાડકું વધતું એના લીધે આપને દુખાવો થતો હોય છે. તો શરૂઆતના સ્ટેજની અંદર જો આપ પોચા સ્લીપર પહેરવાનું રાખો ઘરમાં અને બહાર બંને જગ્યાએ, પગને ગરમ પાણી અને ઠંડા પાણીના શેક જો વારાફરથી કરવામાં આવે દિવસમાં 4-5 વખત, અને એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન એટલે કે સોજો ઓછો કરવાની દુખાવાની દવાઓ લેવામાં આવે તો એમાં ફાયદો થઈ જાય છે. જો એનાથી ફાયદો ન થાય તો પેઇન મેનેજમેન્ટના ઇન્જેક્શન એટલે કે જે પાણીની અંદર જ્યાં દુખાવો થતો હોય એ જગ્યાએ ઇન્જેક્શન આપવાથી આપને ઘણો ફાયદો થઈ શકે છે. ડોક્ટર, એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી સાગરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો સાગરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સર, માથાના દુખાવા માટે બહુ ટાઈમ થી માથાનો દુખાવો થાય છે, એના માટે શું કરવું છે? સાગરભાઈ, માથાના દુખાવાના ઘણા બધા કારણો છે.
જેમ કે માઇગ્રેન હોય કે ફેશિયલ ન્યુરાલજિયા હોય અથવા તો ઓક્સિપિટલ ન્યુરાલજિયા જે પાછળ માથાના ભાગમાં થતો દુખાવો છે, તો એમાં પણ જુદા જુદા પ્રકારની જે પદ્ધતિ હોય છે એનાથી ફાયદો થઈ શકે છે. પણ જનરલાઇઝ હું માથાને દુખાવાની વાત કરું તો સ્ટ્રેસ, જે આપણો તણાવ જે છે એને ઓછું કરવામાં આવે, સવાર સાંજ જો યોગ પ્રાણાયામ કરવામાં આવે તો પણ માથાના દુખાવામાં ઘણો ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, આગળ પણ વાત કરીશું કે પેઇન મેનેજમેન્ટ શું છે અને કેવા કેવા કિસ્સામાં એ મદદરૂપ થઈ શકે છે, પણ એ વિશે ચર્ચા કરીશું એક વિરામ બાદ. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी. सोडा जी, मन भर में आराम. सोडा जी आ गया है एक ऐसा ऑयल जो ऑयली नहीं, नया फॉर्चून प्लस लो एब्सॉर्प्शन ऑयल. खाने में लगे 17% तक कम और खाना बनाए लाइट एंड हेल्दी. अब बस टूट पड़ो. अब पाइए 1 लीटर फॉर्चून प्लस पाउच के साथ एक रोटोमैक जेल पेन बिल्कुल मुफ्त. મેરા બાદ આપનું સ્વાગત છે હેલ્પલાઇન માં. આપણી સાથે છે ડોક્ટર હિતેશ. ડોક્ટર, આપણી સાથે કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હેલો. હા, આપનો સવાલ જણાવો. હા, મારે છે ને એક્સિડન્ટ થયેલું છે. જી. હા, એટલે 4 વર્ષથી એક્સિડન્ટ થયેલું છે. તો ગરદન માંથી જે હાર્ડનેસ નીકળે ને, એ 4-4 મહિના તૂટી ગયેલી છે. તો પેન એકદમ ડાબા હાથમાં વધારે થાય છે મને, નજીક ચાલુ જ રહે છે, કાયમી દુખ્યા જ કરે છે. એના લીધે ને ગરદનમાં બી દુખાવો થાય છે, ઝૂકી જાય છે ગરદન. મેં ન્યુરોલોજીસ્ટ પાસે ઓપરેશન બી કરાવ્યું છે અનિલ ભાટિયા પાસે, તો હવે હજી દુખાવો તરત ચાલુ જ છે. તો એના વિશે માહિતી જોઈએ. આપની જે ગરદનની નસો તૂટી ગઈ હોય છે એવું કહો છો, ઘણી વખત એવું બને કે ગરદનની નસો તૂટી ગઈ હોય તો હાથ હલતા અથવા તો હાથ પગ હલતા બંધ થઈ જાય, અથવા તો નસો બહુ જ દબાઈ ગઈ હોય તો હાથમાં સતત અતિશય દુખાવો થાય. આના માટે સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેટર, એટલે હૃદયમાં જેમ પેસમેકર હોય છે એવી રીતે ગરદનની અંદર એક સ્ટિમ્યુલેટર મૂકી અને દુખાવામાં મદદરૂપ થઈ શકાય છે. ડોક્ટર, એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જે વિજયભાઈ, આપનો સવાલ જણાવો. હેલો મેડમ. હા, ટીવી નો અવાજ બંધ કરી દો અને આપનો સવાલ જણાવો. હા મેડમ. હા, ટીવી નો અવાજ બંધ કરી દો અને આપનો સવાલ જણાવો. ડોક્ટર, આ જે પદ્ધતિ છે પેઇન મેનેજમેન્ટની, તેનાથી સામાન્ય રીતે ફાયદા શું થતા હોય છે? પેઇન મેનેજમેન્ટની પદ્ધતિના ઘણા બધા ફાયદા છે, પરંતુ એનો એક મુખ્ય ફાયદો એ છે કે આ પેઇન મેનેજમેન્ટની પદ્ધતિમાં દુખાવાની સારવાર એ ઓપરેશન વગર થઈ શકે છે. જેમ મેં જણાવ્યું એમ કે કમરના દુખાવામાં ઓપરેશન વગર સારવાર થઈ શકે છે. આ ઉપરાંત આ પદ્ધતિ એક ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. આના માટે હોસ્પિટલમાં દાખલ થવાની અથવા તો વધારે લાંબો સમય રોકાવાની જરૂર રહેતી નથી. ઘણા બધા ફાયદા પેઇન મેનેજમેન્ટ પદ્ધતિના છે. ડોક્ટર, રાણાવાવથી કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જે આપનો સવાલ જણાવો. હેલો. હા. હા, આપનો સવાલ જણાવો. હવે મારા જમણી સાઈડ નો શોલ્ડર બહુ દુખે છે. જી. હેલો. હા, આપનો સવાલ જણાવો. આ જમણી સાઈડ નો મારા શોલ્ડર બહુ દુખે છે, 10-15 દિવસ થયા.
10-15 દિવસથી જો શોલ્ડર દુખતો હોય તો એની અંદર સામાન્ય રીતે નાનકડી કંઈ ઇન્જરી થઈ હોય, કંઈ વસ્તુ કે વજન ઉચકવામાં જ્યારે આવ્યું હોય ત્યારે આવો દુખાવો શરૂ થતો હોય છે, તો એ માટે આપ થોડા દિવસ આરામ કરો. અને જો અક્યુટ દુખાવો છે, એટલે કે થોડા દિવસનો દુખાવો છે, તો ખભાની આજુબાજુ જે બરફ લગાવવાથી, દિવસમાં 3-4 વખત બરફ લગાવવાથી આપને દુખાવામાં જરૂર રાહત થશે. ડોક્ટર શૈલેષભાઈ નામના કોલર આપની સાથે જોડાય છે, તેમનો પ્રશ્ન પણ જાણી લઈએ. જે આપનો સવાલ જણાવો. હેલો હેલો આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હા, મારા ફાધરને. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હા, મારા ફાધરને પગમાં દુખે છે અને અમુક વખતે ચાલે એટલે પગ જૂઠો પડી જાય છે અને ઝણઝણાટી થાય અને ખાલી ચડે ને એવું થાય છે. હેલો. હા શૈલેષભાઈ, આપનો પ્રશ્ન મને ખબર પડી ગઈ. જે પગમાં ઝણઝણ રહીને ખાલી થવી, જે પગની નસ જે કમરમાંથી જે નસ નીકળી અને પગમાં જતી હોય છે, ઘણી વખત એક અથવા બે કે ત્રણ નસ ઉપર અતિશય દબાણ આવવાથી જે પગ જૂઠો પડી જતો હોય છે, એના માટે આપણે MRI કરાવવું એ સૌથી પહેલાં જરૂરી છે અને ત્યારબાદ એની સારવાર નક્કી થઈ શકે. અત્યારે એમણે આગળ ઝૂકીને કામ કરવાનું કે વધારે વજન ઉચકવાનું કે કંઈ પણ હેવી કામ કરવાનું ટાળવું જોઈએ. ડોક્ટર, સર્વસામાન્ય જે દુખાવા લોકોમાં જોવા મળતા હોય છે, આ દુખાવાને અવોઇડ કરવા માટે કોઈ કાળજી રાખવી જોઈએ ખરી? સર્વસામાન્ય દુખાવા એટલે કે સામાન્ય ગરદનના દુખાવા, ખભાના દુખાવા અને કમરના દુખાવા જેવા દુખાવા રોજબરોજની જિંદગીમાં લોકોને થતા હોય છે. આવા દુખાવા દૂર કરવા માટે અથવા તો ન થાય તે માટે યોગ્ય કસરત કરવી જોઈએ. હું હંમેશા મારા દર્દીઓને કહું છું કે જેમ આપણે 5મા ધોરણની અંદર વ્યાયામના પીરિયડમાં જે કસરત આપણને શીખવાડી હતી, એવી બધી કસરત કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત યોગ્ય પોસ્ચર એટલે કે બેસવા ઉઠવાની યોગ્ય રીત, યોગ્ય આહાર, એવું કરવાથી દુખાવાની અંદર જનરલાઇઝ ઘણો ફાયદો થતો હોય છે. ડોક્ટર, ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે કોઈ વજન ઉચક્યું અને દુખાવો રહ્યો રહે પછી લાંબા સમય સુધી રહી જતો હોય છે શરીરની અંદર, ત્યારે વજન ઉચકતી વખતે કોઈ ખાસ વિશેષ કાળજી રાખવી જોઈએ ખરી? જ્યારે વજન ઉચકવાનું હોય છે ત્યારે જનરલી કમરમાં દુખાવો થઈ જતો હોય છે, તો વજન ઉચકવામાં એક તો સૌથી પહેલા એટલી કાળજી રાખવી જોઈએ કે આપણે જે વજનથી ટેવાય ના હોઈએ એટલે એનાથી વધારે વજન ઉચકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અને જ્યારે જરૂર પડે વજન ઉચકવાની, તો શરીરને જે વસ્તુ ઉચકવાની હોય એની વધારે નજીક રાખવી જોઈએ અને પગથી વાંકા વળીને વજન ઉચકવું જોઈએ, કમર સીધી રાખવી જોઈએ. કમરથી વાંકા વળીને જ્યારે વજન ઉચકવામાં આવે છે ત્યારે કમર ઉપર જર્ક આવી જાય છે, મસલ્સમાં ઇન્જરી થાય છે અથવા તો ગાદી ખસી જાય છે. ડોક્ટર, છેલ્લે મારા દર્શકોને શું સલાહ આપશો, આપવા માંગશો? હું દર્શકોને એક વાત જરૂર કહીશ કે જ્યારે કંઈ પણ દુખાવો થાય ત્યારે તેને અવગણવો જોઈએ નહીં, એ માટે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને દુખાવાની દવાઓ જાતે જાતે ન લેવી જોઈએ. ઘણી વખત એવું જોવા મળે છે કે એક વખત ડોક્ટર કંઈ દવા લખી આપે 5 દિવસ માટે, તો દર્દીઓ એ જ પ્રિસ્ક્રિપ્શન લઈ અને દવાની દુકાનમાંથી દવા લઈ લે છે. આવી રીતે વારંવાર જો દુખાવાની દવાઓ લેવામાં આવે તો કિડની ઉપર, લીવર ઉપર અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થાય છે. આ ઉપરાંત દુખાવો ન થાય તે માટે યોગ્ય કસરત, યોગ્ય આહાર, યોગ્ય પોશ્ચર અને સામાન્ય કાળજી રાખવાથી દુખાવાથી બચી શકાય છે. ડોક્ટર હિતેશ, ખૂબ ખૂબ આભાર, આપ અહીં સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. મિત્રો, તમારા કોઈ પણ પ્રકારના દુખાવાને અવોઇડ ન કરો, તેની સમયસર સારવાર લો અને સ્પેશિયલિસ્ટને બતાવો પણ ખરા. પણ એવું જરૂરી નથી, પેઇન મેનેજમેન્ટ નામની હવે અત્યાધુનિક સારવાર ગુજરાતમાં પણ ઉપલબ્ધ છે, જેથી સર્જરી કરાવ્યા વગર પણ આપ પોતાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. હેડલાઇનમાં હાર્બશ આટલું જ, રજા આપશો. નમસ્કાર. ब्राह्मण आदमी और मेरे सामने ही खाने पीने की चीज ले जा रहे हैं वो. कविता खत्म हो गई. अच्छा, अहमदाबाद में पुरुष भी जोड़े से ही आते हैं. अन्ना का झटका आए जोरों से लगा. सरदार जी को लगाया गया. सरदार जी से बोले, सरदार जी तुम्हारी अंतिम इच्छा. सरदार जी बोले, अंतिम इच्छा गई फाड़ में, पहले फांसी का बटन ठीक कराओ. પ્રસ્તુત કરતા દયા ફોર્ચ્યુન પ્લસ લો એબ્સોર્પ્શન ઓઇલ.
અને પટેલ ચાય રિશ્તો મે નઈ જાન લાય. મારું નામ જીબાબેન છે, મારી ઉંમર 90 વર્ષની છે. પહેલી મને કમરમાં દુખાવો થયો હતો, પહેલું ચલાતું નહોતું. તે મને ટેસ્ટ લઈએ એન્ટીસર આપ્યું, તે હવે એનાથી સારું થયું છે, તો હવે ચલાય છે. હવે હું તો પાહો આમથી આમ ફેરવે છે, હવે સારું થયું છે. મારું નામ કમલેશ બાબુલાલ પટેલ છે. મને જડબાનું કેન્સર થયેલ હતું, જડબાનું કેન્સરનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન કરાવ્યા પછી જે એની ટ્રીટમેન્ટ હોય છે, શેક લેવાની, સિવિલની અંદરમાં 230 શેક પૂરા લીધેલા હતા. અને શેક લીધા પછીનો જે મને માથામાં અસંખ્ય દુખાવો પડ્યો હતો, એ દુખાવાની અંદર મેં 2-3 ડૉક્ટરને બતાવીને એની ટ્રીટમેન્ટ કરાવેલી. અને ટ્રીટમેન્ટ મેં દવાનો કોર્સ બી પૂરેપૂરો કરેલો, તે છતાંય મને સારું રહેતું નહોતું. અને હું પથારીમાં બેહેલો અને 24 કલાકની અંદર આખો દરાડ દરાડ કરું અને ખોરાક બી નહોતો રહેતો. અને પછી અમારા ડૉક્ટરે હિતેશભાઈને ત્યાં મોકલ્યો, અને હિતેશભાઈ અડધો કલાકની ટ્રીટમેન્ટની અંદર રેડિયો ફ્રિકવન્સીની સારવાર આપી. અને સારવાર આપીને 1 મહિનાની અંદર જે અમે દવા મને લખેલી હતી, 1 મહિનાની અંદર મેં દવાનો પૂરેપૂરો કોર્સ કર્યો, તો પહેલાં કરતાં મને 100% રિઝલ્ટ એટલું સરસ મળ્યું કે હું અડધો ફરતો ખોરાક લેતો થઈ ગયો અને માથાનો દુખાવો બિલકુલ બંધ થઈ ગયો. અને હું મારા પોતાના કામ ધંધે અત્યારે જઈ શકું છું અને શાંતિથી આવી જઈ શકું છું, શાંતિથી ઘેર જમી બી શકું છું અને દવા બી બંધ કરાવી દીધી છે અત્યારે. નમસ્કાર, મારું નામ ગુરુમુખ મકીજા હૈ. મેં સેટેલાઇટ અહેમદાબાદ કા રહેને વાલા હું. મુજે સ્લીપ ડિસ્ક હો ગયા થા, જિસ વજહ સે મેં ઉઠ નહીં સકતા થા, ચલ નહીં સકતા થા, ઓર બાથરૂમ તક જાને મેં બહોત દિક્કત હોતી થી. ઓર મુજે મેને MRI કરાયા થા, ડોક્ટરો ને કહા કે આપકો ઓપરેશન કરવાના હી પડેગા, દેર ઇઝ નો અધર વે, આપકો ઓપરેશન કરાના હી પડેગા. મેને હિતેશ પટેલ લિવર પેન ક્લિનિક મેં ઇન્ટરવેન્શન પ્રોસીજર કરવાયા, જિસસે મુજે 100% ફાયદા હો ગયા. ઓર મેં ચલ ફિર સકતા હું, ગાડી ભી ડ્રાઇવ કર સકતા હું, ઓર બહોત હી ઠીક હો ગયા હું મેં. થેન્ક યુ. મારું નામ વિમળાબેન છે. છેલ્લા 10 વર્ષથી મારે મોઢામાં નસનો દુખાવો થતો હતો, એના કારણે હું ખાઈ નથી શકતી, બોલી નથી શકતી, અને હાથ લગાડું તો દુખતું હતું. પછી મેં અમદાવાદ ઘણા ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કીધું કે તમારે આના નસના દુખાવા માટે ઓપરેશન કરાવવું પડશે,
અને ઓપરેશન કરાવવાથી તમારે આંખ જવાનો ભય છે એટલે મેં ઓપરેશન ના કરાયું. ડૉક્ટર રિતેશનું નામ સાંભળી ને મેં ડૉક્ટર રિતેશને બતાવ્યું તો એમણે કીધું કે ઓપરેશન વગર આંખ દુખાવો તમારે મટશે. પછી મેં એમને જોડે ગઈ અને એમણે કીધું કે ચામડી બેરી પાડી ઇન્જેક્શન આપીશું તો દુખાવો તમારે મટી જશે. એને ચામડી બેરી પાડીને ઇન્જેક્શન આપ્યું એટલે પછી મારે દુખાવો એ જ વખતે મટી ગયો. ખવાય છે, પીવાય છે, બોલાય છે, બધું થાય છે, મોઢું ધોવાય છે, બધું થાય છે. હવે સંપૂર્ણ આરામ છે, નોર્મલ છું.